વલસાડના ગુદલાવ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ. વલસાડના ગુદલાવ જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં આગ લાગવા માટે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આશરે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડની જૂની જીઆઈડીસીમાં આવેલી કોમલ ઓટોમાઇઝર નામની ફેક્ટરીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવવામાં આવતો હોવાનું ફેક્ટરી સંચાલકોએ જણાવ્યું હતું. ત્યારે આજે આશરે 2:30 સુમારે ફેક્ટરીમાં આગ લાગી હોવાનું માલુમ પડતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને આગ ઉલવવા માટે પાણીનો છંટકાવ કરતા આગ વધુ વિકરાળ બની રહી હતી અને વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે ફેક્ટરી સંચાલકોએ આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. હાલ તો આ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગના કારણે ફેક્ટરીમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી. કેવી રીતે આગ લાગી? ભાઈ, શોર્ટ સર્કિટ થયો છે. આપણે કંપની એમ જ કામ બંધ જ પડેલું હતું અને આજે જેવું ખોલ્યું જોયું એટલે ભાઈ હવા ધુમાડવાનું ચાલુ થયું એટલે જેવું ખોલ્યું આપણે એટલે શોર્ટ સર્કિટ જે બી પ્લાસ્ટિકની આઈટમ હતી તે વળી અડગી ગઈ. કંપની શાની હતી? કંપની આપણે એલ્યુમિનિયમ પાવડર છે અને એકદમ સાદો પાવડર કોઈ યુઝ થયું નથી. હજી ખાલી આપણે મૂકેલું છે, સ્ટોક જ છે. હજી કંપની ચાલુ નથી થઈ, કંપની બંધ જ છે. કોઈ જાનહાનિ થઈ છે? જાનહાનિ કોઈ થઈ નથી અને વધારે આગ પણ નથી લાગેલી. જે બી છે એટલે પ્લાસ્ટિક પ્લાસ્ટિક હળગ્યું છે. ગુંડલાવ કોમલ એટોમાઇઝર કંપનીમાં આગ લાગવાની ઘટના બનેલી હતી. 3 વાગે આજુબાજુ અમને કોલ મળેલો હતો. ફાયરની આપણે વલસાડ નગરપાલિકાની 2 ટીમ 2 વોટર બાઉટર સાથે આવેલી હતી અને અત્યારે આગ કાબુમાં છે સંપૂર્ણ રીતે. કોઈ દુર્ઘટના થઈ છે? કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના થયેલ નથી.